નમસ્કાર મિત્રો, હું નિકુંજ ગોડેશ્વર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ફરી એક વખત એજ્યુસફર પરિવારમાં ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે ભણી રહ્યા છીએ કરંટ અફેર્સ, અને ઘણા બધા દિવસે આપણે આ કરંટ અફેર્સની સિરીઝમાં અલગ અલગ કોન્સેપ્ટ શીખીએ છીએ. એમાં આજે પહેલી તારીખ છે 1-10-2018, એમાં આજે આપણે કરંટ ભણીશું. ભણવાનું ચાલુ કરીએ એના પહેલાં એક નાનકડી વાત. જો તમે હજી પણ અમારી એજ્યુસફર ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય, અથવા બાકી રહી ગયું હોય, અથવા તમે નવા વ્યૂઅર છો, તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરીને બાજુમાં એક નાનકડી બેલ જેવી નિશાની આવશે, એના ઉપર પણ ક્લિક કરી દો. એટલા માટે કે આવનારા બધા જ વિડીયો લેક્ચરની રોજે રોજનું કરંટ અફેર્સ, અલગ અલગ સબ્જેક્ટના લેક્ચર, કાયદા, કોમ્પ્યુટર, જે પણ લેક્ચર આવશે એની નોટિફિકેશન તમારા મોબાઈલમાં રેગ્યુલર મળતું રહેશે. પછી હું તમારો મિત્ર છું, કાલે પણ કીધું હતું, આજે ફરીવાર કહું છું, આ તમારો બેસ્ટ ફ્રેન્ડ છું. તમારે મારા લેક્ચરને લાઈક કરવાનો છે, કમેન્ટ કરવાનું છે, અને તમારા બધા જ વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરવાનું છે. ભણી આજનું કરંટ અફેર્સ. આજની તારીખ છે 1-10-2018, નવો મહિનો, નવો દિવસ, પહેલો દિવસ, પહેલી તારીખ, જ્ઞાન કુંભ. આ એક આખું એક સમારંભ યોજાણો, તો એના વિશે આવનારી એક્ઝામમાં પૂછાઈ શકે એવો ટોપિક છે, તો આપણે એની ચર્ચા કરીએ. જ્ઞાનકુંભ શું છે, ક્યાં રાજ્યમાં ઉજવાણું, તો ઉત્તરાખંડ રાજ્ય. જો પહેલો જ મુદ્દો, અહીંયાથી જ પહેલો પ્રશ્ન પૂછાઈ જાય કે જ્ઞાનકુંભ નામનો પ્રોગ્રામ નીચેનામાંથી ક્યાં રાજ્યમાં આયોજન થયું, અથવા કાર્યક્રમનું આયોજન ક્યાં રાજ્યમાં થયું. ઉત્તરાખંડમાં કઈ જગ્યાએ, તો ઉત્તરાખંડમાં હરિદ્વાર. આમ હિન્દુ ધર્મનું બહુ મોટું મંદિર પણ, ફેમસ પ્લેસ પણ કહી શકે હરિદ્વાર, ત્યાં જ્ઞાનકુંભ પ્રોજેક્ટનું ચાલુ થવાનો છે. 3 ઓક્ટોબરથી આ જે છે કાર્યક્રમ એની શરૂઆત થશે, હજી થઈ નથી, પણ 3 ઓક્ટોબરથી થવાનું છે. ગવર્મેન્ટની જે પ્રેસ નોટ છે એમાં આની ઇન્ફોર્મેશન છે, તો આપણે ચર્ચા કરી લઈએ. 3 ઓક્ટોબરે ઉદઘાટન કોણ કરશે, તો એ પણ આપણને ખબર હોવી જોઈએ. આપણા રાષ્ટ્રપતિ માનનીય શ્રી રામનાથ કોવિંદ એમનું ઉદઘાટન કરવા જશે હરિદ્વાર ઉત્તરાખંડમાં. અને એ પ્રોજેક્ટ શેના માટે છે, તો ઉચ્ચ શિક્ષણની ગુણવત્તા વધારવા માટે આ આખો પ્રોજેક્ટ છે. અને એમાં બધા જ રાજ્યોના શિક્ષણ મંત્રીઓ ભાગ લેવાના છે, અને આખા ઇન્ડિયાના સારામાં સારા જે આપણે શિક્ષણવિદો કહી શકીએ, જે શિક્ષણ ઉપર સરસ કાર્ય કરેલું છે, અથવા એને વધારે, એના ઉપર વધારે સારું નોલેજ છે, તો એવા બધા શિક્ષણવિદો અને બધા જ રાજ્યોના, આપણા જે પણ ઇન્ડિયાના અલગ અલગ રાજ્યો છે, બધા જ રાજ્યોના શિક્ષણ મંત્રીઓ આ જ્ઞાનકુંભ કાર્યક્રમમાં ભાગ લેવાના છે. પછી એમનું જે લોગોનું વિમોચન કર્યું, એ કાલે જ ત્યાંના જે CM છે ઉત્તરાખંડ રાજ્યના, ચીફ મિનિસ્ટર ત્રિવેન્દ્રસિંહ રાવત, એમણે આ જ્ઞાનકુંભ જે લોગો છે એનું અનાવરણ કર્યું છે, વિમોચન કર્યું છે. તો આના ઉપરથી તમને કોઈ પણ પ્રશ્ન પૂછાશે જ્ઞાનકુંભ ઉપરથી, તો તમને માહિતી હશે. 2-3 વાત ખાસ યાદ રાખવાની કે ઉત્તરાખંડ છે, ત્રિવેન્દ્રસિંહ રાવત ત્યાંના CM છે, અને આ શેના લગતો પ્રોજેક્ટ છે, અથવા શેના લગતો કાર્યક્રમ છે, તો શિક્ષણને લગતો આ કંઈક કાર્યક્રમ છે. હજી વધારે 3 તારીખ પછી વધારે ડીપમાં જે પણ આવશે અલગ અલગ ઇવેન્ટ, એમાં જે સમારંભ થશે, એમાં બધા જે પણ ચીફ ગેસ્ટ ભાગ લેશે, એ બધી વાત આપણે આગળ કરંટના લેક્ચરમાં કરશું. પણ આટલી માહિતી આપણી પાસે છે, તો આ બેસ્ટ રીતના તમારે તમારા નોલેજમાં હોવી જોઈએ. હવે આગળનું જોઈએ વધારાનું ન્યૂઝ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જ્ઞાનકુંભની વાત કરીએ છીએ, તો જો એમાં બે કન્ફ્યુઝન ન થવું જોઈએ. બે પ્રોજેક્ટ એક સેમ છે. આપણા ગુજરાતમાં પણ એક પ્રોજેક્ટ ચાલે છે, એ છે જ્ઞાનકુંજ માટેનો. જે ગુજરાતમાં પ્રોજેક્ટ છે એ છે જ્ઞાનકુંજ. કુંજ યાદ કેવી રીતના રાખવું, તો કે નિકુંજ, મારું નામ જ નિકુંજ છે, એવી રીતના તમે જ્ઞાનકુંજ યાદ રાખજો. હું ગુજરાતી છું, ગુજરાતમાં રહું છું, તો ગુજરાતમાં જે પ્રોજેક્ટ છે એનું નામ છે જ્ઞાનકુંજ. એ પણ શિક્ષણને લગતો જ પ્રોજેક્ટ છે. એમાં એક પ્રાઇમરી સ્કૂલમાં ગવર્મેન્ટ એડ આપે છે, અને ગવર્મેન્ટની ગ્રાન્ટથી જે સ્માર્ટ બોર્ડ, પછી ડિજિટલ આખું ક્લાસરૂમ તૈયાર થાય, એટલા માટે એક લેપટોપ આપવામાં આવે, સ્માર્ટ બોર્ડ આપવામાં આવે, અને વિદ્યાર્થીઓને વિડીયો ઓડિયો વિઝ્યુઅલથી એક સરસ રીતના આખું શિક્ષણ મળે, એટલા માટે ગુજરાત સરકારનો જે પ્રોજેક્ટ છે એનું નામ છે જ્ઞાનકુંજ. અને જે હરિદ્વારમાં અત્યારે જે સત્ર ચાલુ થવાનું છે એનું નામ છે જ્ઞાનકુંભ. કુંભ કેવી રીતના યાદ રાખવું, તો કે આપણે જે કુંભ મેળો ભરાય છે એ પાછું હરિદ્વારમાં તમે સાંભળ્યું હશે, ગંગાના કિનારે નાંતે એવું બધું આપણું ધાર્મિક કુંભ મેળો જે છે, તો જ્ઞાનકુંભ એ કુંભ મેળા ઉપરથી નામ બનાવેલું એવું આપણે અંદાજથી યાદ રાખી શકીએ. જ્ઞાનકુંજ તો મેં તમને હિટ આપી દીધી, તો આ રીતના બંનેમાં મિક્સ ન થઈ જાય. એક્ઝામમાં પ્રશ્ન પૂછાય તો ખાસ તમે 2 વાર વાંચીને ટીક કરજો, નહીં તો 1 માર્ક લોસ્ટ કરવો પડે. બરાબર, ઉત્તરાખંડ રાજ્યની વાત આવી છે, તો ઉત્તરાખંડને લગતું આપણે થોડું સાઈડ GK પણ ઇમ્પ્રૂવ કરી લઈએ, જેથી કરીને ઉત્તરાખંડમાંથી કંઈ પણ પ્રશ્ન ભવિષ્યમાં ભારતની ભૂગોળ રિલેટેડ પૂછે તો એ પણ આપણને આવડી જાય. સાથે સાથે જોઈ લઈએ 1-2 મિનિટમાં. જો ઉત્તરાખંડની રચના, ઉત્તરાખંડ રાજ્યની રચના ક્યારે થઈ એવું પૂછાય, તો 2000માં છેલ્લે 3 રાજ્ય બન્યા, એમાં ઉત્તરાખંડનું રચના થઈ છે. પછી ઉત્તરાખંડની રાજધાની પૂછાય તો દહેરાદૂન બહુ ફેમસ હિલ સ્ટેશન છે, ઘણા લોકો તમે ફરવા પણ ગયેલા હશો. રાજ્યપાલ ઉત્તરાખંડના કોણ છે એવું પૂછી લે તો બેબી રાની મૌર્ય,
આ પણ નામ તમારે યાદ રાખવાનું. પછી એના સીએમ છે જે ચીફ મિનિસ્ટર એ છે ત્રિવેન્દ્રસિંહ રાવત. આ તો હમણાં આપણે આગળ જ્ઞાનકુંભમાં જ એમનો લોગોનું વિમોચન કર્યું એટલે એ તો આગળ વાત કરી કે ત્રિવેન્દ્રસિંહ રાવત એ ઉત્તરાખંડના ચીફ મિનિસ્ટર છે. ત્યાર પછી ઉત્તરાખંડમાં વિધાનસભાની જે સીટ છે એ 71 સીટ છે, જેમ આપણે ગુજરાતમાં 182 સીટ છે એવી રીતના વિધાનસભા ઉત્તરાખંડમાં છે અને ત્યાં 71 સીટ છે. રાજ્યસભાની સીટ 3 સીટ છે, લોકસભાની 5 સીટ છે, જેમ આપણે ગુજરાતમાં 26 લોકસભાની સીટ છે અને રાજ્યસભાની ગુજરાતમાં 11 સીટ છે. આને યાદ કેવી રીતના રાખવું તો કે 26-11 હુમલો, 26-11 તો 26 લોકસભાની અને 11 તો રાજ્યસભાની ગુજરાતની સીટ, એવી રીતના તમે યાદ રાખી શકો. પછી ઉત્તરાખંડનું જૂનું નામ શું છે, એવું કોઈ જીકે બેઝ પ્રશ્ન પૂછાય તો ઉત્તરાંચલ નામ એનું જૂનું નામ હતું, ત્યાર પછી ઉત્તરાખંડ નામ કરવામાં આવ્યું. પછી ગંગોત્રી અને યમુનોત્રી આ બે ગંગા અને યમુના નદીનું જે ઉદ્ગમ સ્થાન છે એ પણ ઉત્તરાખંડ રાજ્યમાંથી છે, તો એ પણ યાદ રાખવાનું કે ગંગોત્રીનું જે ગંગાનું જે ઉદ્ગમ સ્થાન છે ગંગોત્રી તરીકે ઓળખાય છે, યમુનાનું જે ઉદ્ગમ સ્થાન છે નદીનું ભારતની બે મોટી નદી કહી શકે. આમ તો ઇન્ડિયામાં આખી 3 મોટી નદી આવેલી છે, ગંગા, યમુના અને બ્રહ્મપુત્ર. તો બે નદીનું ઉદ્ગમ સ્થાન પહેલા નંબર અને બીજો નંબર બે નદી છે એ ગંગા અને યમુના, એનું ઉદ્ગમ સ્થાન ઉત્તરાખંડમાં છે એ પણ આપણે યાદ રાખવાનું. પછી ભારતનું બહુ ફેમસ પર્વત નંદાદેવી પર્વત એ ઉત્તરાખંડ રાજ્યમાં આવેલો છે, એવું જીકેમાં પૂછાય કે નંદાદેવી પર્વત નીચેનામાંથી ક્યાં રાજ્યને સંલગ્ન છે અથવા ક્યાં રાજ્યમાં છે અથવા કઈ રાજ્યમાં એની બોર્ડર છે, આવું કઈ પ્રશ્ન પૂછે તો તમારે ઉત્તરાખંડ ટીક મારી દેવાનું. પછી જીમ કોર્બેટ નેશનલ પાર્ક જે ઇન્ડિયાનો સૌથી જૂનો પાર્ક તરીકે આપણે ઓળખીએ છીએ, જીમ કોર્બેટ નેશનલ પાર્ક એ પણ ઉત્તરાખંડમાં છે. પછી એના અલગ અલગ જે અભયારણ્ય છે એ પણ સાથે સાથે આપણે વાત કરી લઈએ. ફ્લાવર વેલી નેશનલ પાર્ક, નંદાદેવી નેશનલ પાર્ક, રાજાજી અભયારણ્ય, ગોવિંદ પશુવિહાર અને ગંગોત્રી નેશનલ પાર્ક, આ બધા જ જે નેશનલ પાર્ક અને અભયારણ્ય છે એ ઉત્તરાખંડ રાજ્યમાં આવેલા છે. પછી મસૂરી, આ તો તમે ઘણી બધી વાર સાંભળેલું છે, જે પણ આઈએએસની તૈયારી કરતા હોય એનું ડ્રીમ હોય છે, એનું સપનું હોય છે કે મારે એક દિવસ મસૂરી જવું છે. મસૂરી જે છે સેના માટે પ્રખ્યાત છે, એક તો બહુ ફેમસ હિલ સ્ટેશન છે, બીજું આઈએએસ ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ એમનું ટ્રેનિંગ સેન્ટર મસૂરીમાં આવેલું છે. લાલબહાદુર શાસ્ત્રી નેશનલ એકેડેમી ફોર એડમિનિસ્ટ્રેશન એવું એમનું ફૂલ ફોર્મ છે. લાલબહાદુર શાસ્ત્રી ના આપણા જે ભૂતપૂર્વ વડાપ્રધાન હતા એના નામ ઉપરથી જે આપણું આઈએએસનું સેન્ટર છે ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ એ પણ મસૂરીમાં આવેલું છે, તો એ તમારે ખાસ ધ્યાન રાખવું. એક્ઝામમાં એવો પણ પ્રશ્ન પૂછી લે કે આઈએએસનું ટ્રેનિંગ સેન્ટર ગયા વખતે પીએસએમએ પૂછ્યું હતું કે આઈપીએસનું ટ્રેનિંગ સેન્ટર ક્યાં રાજ્યમાં છે અથવા કઈ જગ્યાએ છે, એવો કંઈ પ્રશ્ન હતો ગયા વખતે પીએસઆઈના જીકેના પેપરમાં, તો આઈએએસ ઉપરથી પૂછાઈ જાય તો તમને ખબર હોવી જોઈએ મસૂરીમાં છે અને એ ઉત્તરાખંડ રાજ્યમાં આવેલું છે. તો મિત્રો આ રીતના આપણે સંપૂર્ણ ઉત્તરાખંડનું મોટા ભાગનું જીકે જે એક્ઝામની દ્રષ્ટિ અગત્યનું છે એ શીખવાની કોશિશ કરી. હજી જોઈએ આગળના અગત્યના ન્યૂઝ. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળનું કરંટ ભણીએ અને પહેલા એક નાનકડી આપણે વાત કરી લઈએ. જો કાલે તમે ઘણા બધા વિદ્યાર્થીઓ એક એક્ઝામ આપી હશે હાઈકોર્ટ આસિસ્ટન્ટની, કાલે રવિવારના દિવસમાં એક એક્ઝામનું આયોજન થયું, સમગ્ર ગુજરાતમાં ઘણા બધા વિદ્યાર્થીઓ ભાગ પણ લીધો, તો એમાં આપણા કરંટ અફેર્સને રિલેટેડ ઘણા બધા પ્રશ્ન પૂછાણા, તો એની થોડીક નાનકડી આપણે ચર્ચા કરી લઈએ. જો એક વિડીયો લેક્ચર યુટ્યુબમાં તમે એજ્યુ સફરનો જોયો હશે, ઘણા બધા વિદ્યાર્થીઓ જોયો છે, લગભગ 1.5 લાખ કરતાં વધારે વિદ્યાર્થીઓ એમાં સરસ રીતના નિહાળ્યો છે અને ઘણી બધી સારી કમેન્ટ પણ લેખી છે, એમાંથી બેઠે બેઠા 3 પ્રશ્ન પૂછાણા. તો એશિયન ગેમ્સ બહુ હોટ ફેમસ ટોપિક હતો એટલે જ આપણે એનો કરંટનો સ્પેશિયલ અલગથી લેક્ચર બનાવ્યો હતો. તમે ન જોયો હોય તો હજી પણ જોઈ લેજો, આવનારી હજી એક્ઝામમાં કોઈ પણ એક્ઝામમાં એ હોટ ફેમસ મુદ્દો બની શકે છે એક્ઝામિનર માટે પ્રશ્ન પૂછવા માટે. જો એમાં 3 પ્રશ્ન હતા એની પણ આ કમેન્ટ મેં એક સ્મૃતિ આધારિત એક વિદ્યાર્થી અમને આ લખીને મોકલ્યું છે, તો એમની આપણે ચર્ચા કરી લઈએ. એ જે આપણા કરંટના પ્રશ્ન જે પૂછાણા છે એની પણ ચર્ચા કરી લઈએ. જો પહેલો પ્રશ્ન હતો એશિયન ગેમ્સ 2018નું આયોજન, તો ઇન્ડોનેશિયા જકાર્તા આપણે આખા લેક્ચરમાં બહુ સરસ રીતના મેં તમને એની સ્ટોરી સાથે સમજાવ્યું છે. પછી એશિયન ગેમ્સમાં ભારતને કેટલા ગોલ્ડ મેડલ મળ્યા, તો 15-15 ગોલ્ડ મેડલની મેં લેક્ચરમાં વાત કરી છે. જો તમને ન ખબર હોય તો હજી એકવાર અથવા ભૂલાઈ ગયું હોય તો ફરી પાછા એ લેક્ચર ઉપર જજો, 10-15 મિનિટ તમારું આમ તો ગમે ત્યાં ટાઈમ આપણે વેસ્ટ કરતા હોય પણ 15 મિનિટ જોઈ લેશો તો 1-2 માર્ક રોકડા મળી જશે બરાબર. તો 15 સુપરસ્ટાર એવું મેં હેડિંગ આપી નાખું, લેક્ચર બનાવેલો છે તમે જોજો એ 15 જે ગોલ્ડ મેડલ મળેલા છે એ વ્યક્તિને. પછી આપણે ઇતિહાસ અને ભૂતકાળ અને ભવિષ્યકાળ બંનેની એશિયન ગેમ્સમાં વાત કરી હતી, તો એના ઉપરથી પણ એક પ્રશ્ન પૂછાઈ ગયો કાલની એક્ઝામમાં. 2020માં ઓલિમ્પિક ક્યાં રમાવાનો છે, તો ટોક્યો જાપાનમાં, એ પણ આપણા એશિયન ગેમ્સમાં મેં વાત કરેલી છે તો એ પણ તમે ખાસ જોઈ લેજો. પછી ઇજનેર દિવસ મારું 15 સપ્ટેમ્બર, હજી 1-2 અઠવાડિયા પહેલાનો જ લેક્ચર છે, 2 અઠવાડિયા પહેલાનો, 15 દિવસ પહેલાનો લેક્ચર છે, 15 સપ્ટેમ્બરનો લેક્ચર છે. એમાં સ્ટાર્ટિંગમાં જ 2 મિનિટની અંદર આપણે જે આજનો ઇતિહાસ એવો કરીને એક મુદ્દો રોજ ભણીએ છીએ
એમાં વિશ્વેશ્વરૈયા, એમ વિશ્વેશ્વરૈયા ઉપર આપણે સરસ રીતના ચર્ચા કરી હતી, ક્યાંના છે, કેવી રીતના એમણે વર્ક કર્યું છે, એની કઈ બુક છે, કયો એવોર્ડ મળેલો છે, બધી ચર્ચા એમાં કરી હતી. એના માનમાં ઇજનેર દિવસ ઉજવીએ છીએ, તો એ ઇજનેર દિવસ ઉપરથી પણ પ્રશ્ન પૂછાઈ ગયો. તો તમને એ જો કરંટનો તમે 15 તારીખનો લેક્ચર જોયો હશે તો રોકડો માર્ક મળી ગયો હશે. પછી કિમ જોંગ ઉંગ, તો એમના રાષ્ટ્રપતિ વિશે કંઈક પ્રશ્ન હતો. ઉત્તર કોરિયા, તો એમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાની પણ આપણે વચ્ચે વચ્ચે ચર્ચા કરી હતી. તો આ બેઠે બેઠા પ્રશ્ન કરંટ અફેર્સના આપણા વિડીયો લેક્ચરમાંથી પૂછાણા છે. બહુ આનંદની વાત છે, મને પણ ખૂબ આનંદ થયો કે વિદ્યાર્થીઓને મેં આટલી હેલ્પ કરી શક્યો, અને ઘણા બધા વિદ્યાર્થીઓને આનાથી ફાયદો થયો. તમને જો ફાયદો થયો હોય તો તમે પણ નીચે કમેન્ટમાં લખજો કે સર અમને આવી રીતના અમારા 2-3-5 માર્ક રોકડા મળ્યા છે. અને તમને બેનિફિટ મળ્યો તો તમારે એકલા નથી લેવાનો, બીજા વિદ્યાર્થીને પણ ફાયદો થાય, એને પણ સરસ 2-5 માર્ક વધારે થાય. અને 4 કે 5 માર્ક એટલે આપણે તમે સૌ જાણો છો, કોમ્પિટિશનમાં તમે બધા ઉતરો છો, તમને ખબર જ છે કે 2 માર્ક હોય તો તમે 2000 જણાની આગળ વહી જાઓ મેરિટમાં. એટલે 4-5 માર્ક જો તમારા મિત્રને ફાયદો થતો હોય, તમારા કોઈ પરિવારને ફાયદો થતો હોય, પરિવારના સભ્યને, તો જરૂરથી આ લેક્ચરોને લાઈક કરજો, શેર કરજો, અને નીચે કમેન્ટમાં ખૂબ સારી કમેન્ટ લખજો એવી હું આશા રાખું છું. ભણીએ તો આજના આજે બીજા અગત્યના કરંટ અફેર્સના ન્યૂઝ. એમાં છે નવી દિલ્હી 2 ઓક્ટોબર સુધી એક કાર્યક્રમનું આયોજન થવાનું છે, મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સેનિટેશન કન્વેન્શન. આ કન્વેન્શન જે થવાનું છે એમાં 60 દેશના પ્રતિનિધિ ભાગ લેવાના છે. તો એના ઉપરથી પ્રશ્ન પૂછી લે આપણે એક્ઝામમાં કે આ જે કન્વેન્શનનું આયોજન થયું, ભવિષ્યમાં કોઈ એક્ઝામમાં પ્રશ્ન પૂછાય તો કેટલા દેશના પ્રતિનિધિઓ ભાગ લીધો. 60 દેશના પ્રતિનિધિઓ આપણને ખબર હોવી જોઈએ. 138 પ્લસ પ્રતિનિધિઓ, 60 દેશના અલગ અલગ જે નેતાઓ છે એમાં ભાગ લેવાના છે. આના ઉપરથી કોણ પ્રશ્ન પૂછાય તો તમને ખબર હોવી જોઈએ કે મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સેનિટેશન કન્વેન્શનનું આયોજન કઈ જગ્યાએ થયું, તો કે દિલ્હીમાં થયું હતું. પછી એમાં એક આપણા માટે ગુજરાતી માટે ખૂબ ગર્વની વાત કહેવાય કે આટલા બધા અલગ અલગ દેશોના લોકો આવ્યા અને એ આપણા ગુજરાતની મુલાકાતે આવ્યા. તો એના ઉપરથી પ્રશ્ન બની શકે કે સાબરકાંઠા જિલ્લો, ત્યાંનો એક તાલુકો એનું નામ તલોદ, અને એનું એક ગામનું નામ પુંસરી ગામ, બહુ ફેમસ ગામ છે. આ ગામ એટલે એટલું સુંદર અને સ્વચ્છ છે કે ત્યાં તમે જાઓ તો તમને પણ એમ લાગે કે મારે પણ અહીંયા રહેવા આવી જવું છે, બરાબર. તો આટલું સરસ ગામ છે, ત્યાં આટલા બધા લોકોએ જોવા માટે સ્પેશિયલ આવ્યા, 60 દેશના પ્રતિનિધિઓ આવ્યા, તો બહુ ગર્વની વાત કહેવાય આપણા માટે. કે ત્યાં લાઇબ્રેરીથી માંડીને બધી બેઝિક સુવિધા, મૂળભૂત સુવિધાઓ જે કહેવાય એ ગામમાં છે. લાઇબ્રેરીની સુવિધા છે, સાફ સફાઈની એકદમ સરસ રીતના સુવિધા છે, બધી સરસ સુવિધાઓ ત્યાં છે. એટલા માટે ત્યાં સ્પેશિયલ દિલ્હીથી આ લોકો ત્યાં પુંસરી ગામમાં જોવા આવ્યા, આ ગામની આખી સિસ્ટમ જોવા માટે, સમજવા માટે. તો આ ગામનું નામ પણ તમારે ખાસ યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો, આવનારી એક્ઝામમાં એવું પણ પૂછાઈ શકે કે પુંસરી ગામ ક્યાં તાલુકામાં છે અથવા ક્યાં જિલ્લામાં આવેલું છે, બરાબર. તો એ તમને ખબર હોય છે કે પુંસરી જે ગામ છે એ તલોદ તાલુકામાં આવેલું છે, અને જે જિલ્લો એ બિલોંગ કરે છે એ સાબરકાંઠા જિલ્લો. પછી આ મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સેનિટેશન કન્વેન્શન વિશે કંઈ પૂછે તો હવે તમને વાંધો નહીં આવે. હવે જોઈએ એના પછીના અગત્યના ન્યૂઝ. તો વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી જે અગત્યના છે ન્યૂઝ કાલના દિવસના, એ પણ સાથે સાથે આજે કરંટમાં આપણે ચર્ચા કરી લઈએ. જો પહેલું છે પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી, આપણે સૌ જાણીએ છીએ કે કાલનો આખો દિવસ એમણે ગુજરાત મુલાકાતમાં હતા, આપણું જે માતૃ સ્ટેટ છે ત્યાં એ આવ્યા, ખૂબ આનંદથી એણે બધી બધી સભાઓ કરી. એમાં એમણે એક વિડીયો કોન્ફરન્સથી એક ડેરીનું ઉદ્ઘાટન કર્યું. તો આના ઉપરથી એક પ્રશ્ન પૂછાઈ શકે. બાકી કાલના કરંટ અફેર્સના લેક્ચરમાં તમે જોયું હશે, મેં આખે આખું જે આણંદ, કચ્છ અને રાજકોટ જે પણ એના અગત્યના ખાતમુહૂર્ત હતા એ બધું કાલના લેક્ચરમાં મેં સમજાવ્યું છે. જો તમે ન જોયું હોય, આજે પહેલી વખત જોતા હોય તો પ્લીઝ ત્યાં જઈને જોઈ લેજો, તો એ તમને બધી ડિટેલ અપ ટુ ડેટ મળી જશે. પણ એક બીજી નવી માહિતી આપણી પાસે આવી કે વિડીયો કોન્ફરન્સથી એમણે કોલકાતામાં અમૂલ ડેરીનો પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું. તો આના ઉપરથી કેવી રીતના પ્રશ્ન પૂછે એક્ઝામિનર, પ્રશ્ન આના ઉપરથી બનાવી શકે કે પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીએ નીચેનામાંથી ક્યાં શહેરમાં અમૂલ ડેરીનું ઉદઘાટન કર્યું, તો એમાં આણંદ ને એવા બીજા ગુજરાતના કોઈ પણ મૂકી દીધા હોય તો ખાસ યાદ રાખવાનું કે કોલકાતા જે શહેર છે, પશ્ચિમ બંગાળનું છે, ત્યાં એ પ્લાન્ટનું ઉદઘાટન થયું, એ ગુજરાતમાંથી ઉદઘાટન કર્યું પ્રાઇમ મિનિસ્ટરે, બરાબર. તો આના ઉપરથી પ્રશ્ન પૂછાય તો તમે કન્ફ્યુઝ ન થતા અને બહુ સરસ રીતના યાદ રાખજો કે કોલકાતા શહેરમાં અમૂલ ડેરીનો પ્લાન્ટ લાગ્યો અને એ આપણા પ્રાઇમ મિનિસ્ટરે ઉદઘાટન કર્યું. તો આના ઉપરથી હવે તમને વાંધો નહીં આવે, બરાબર. ત્યાર પછી લોકમંથન કાર્યક્રમ, જો આગળ આપણે જ્ઞાન કુંભ જોયું, જ્ઞાન કુંજ એની પણ વાત કરી ગુજરાત માટેનો, અને ત્રીજો એક કાર્યક્રમ આજના કરંટમાં જોવાના છે લોકમંથન કાર્યક્રમ. તો લોકમંથન કાર્યક્રમ ઉપરથી પણ એક બે પ્રશ્ન બની શકે જો બનાવ હોય તો, કે એનું કાર્યક્રમનું આયોજન ક્યાં થયું, પહેલો પ્રશ્ન. તો કે ઝારખંડમાં રાંચી શહેરમાં, બરાબર. ઝારખંડ તમે જાણો છો કે બિહારમાંથી, બિહાર એનું પેરેન્ટ રાજ્ય છે, એમાંથી અલગ પડ્યું ઝારખંડ, ત્યાં રાંચી શહેર છે, ત્યાં લોકમંથન કાર્યક્રમનું આયોજન થયું. અને એનો આરંભ કોણે કરાવ્યો એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે.
તો આપણા વેંકૈયા નાયડુ આપણા ઉપરાષ્ટ્રપતિ છે જે વાઇસ પ્રેસિડેન્ટ અને રાજ્યસભાના જે સભાપતિ એમ વેંકૈયા નાયડુ એમણે આ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો તો એ પણ પ્રશ્ન બની શકે તો એ પણ તમે ખાસ યાદ રાખજો કે લોકમંથન કાર્યક્રમનો આરંભ વેંકૈયા નાયડુ આપણા ઉપરાષ્ટ્રપતિ એમણે કરાવ્યો ત્યાર પછી સુમિત્રા મહાજન જે આપણા સ્પીકર છે લોકસભાના સ્પીકર લોકસભાના અધ્યક્ષ એમે પણ એમણે જ્યારે અંત હતો છેલ્લું સેશન હતું ત્યારે એમણે એમાં પ્રશ્નોત્તરી કાળમાં ભાગ લીધો અને એક લેક્ચર પણ આપ્યું તો સુમિત્રા મહાજન પણ તમારે યાદ રાખવાનું પછી એમાં 1400 જેટલા દેશભરના અલગ અલગ પ્રતિનિધિઓએ ભાગ લીધો લોકમંથન કાર્યક્રમમાં તો આ લોકમંથન ઉપરથી પણ કોઈ પણ પ્રશ્ન પૂછશે તો તમને વાંધો નહીં આવે બે ત્રણ વાત તમારે ખાસ યાદ રાખવાની કેમનું પ્રારંભ વેંકૈયા નાયડુએ કરાવ્યો અને ઝારખંડમાં રાંચી શહેરમાં એનું આયોજન થયું હતું વિદ્યાર્થી મિત્રો સાથે સાથે આજના ઇતિહાસને લગતી કોઈ પણ ઇવેન્ટ હોય એ પણ આપણા માટે અગત્યની છે એ પણ જોઈ લઈએ તો આજનો ઇતિહાસ આપણે જોઈએ તો શ્રીમતી એની બેસન્ટ જે સ્વાતંત્ર્ય સેનાની રહી ગયા છે ભારતની સ્વતંત્ર સંગ્રામમાં એમનો ખૂબ અગત્યનો ફાળો ગણી શકે એના વિશે થોડી વાતચીત કરી લઈએ કારણ કે આજે શ્રીમતી એની બેસન્ટનો જન્મદિવસ છે બરાબર તો એમનો જન્મ એનો ઇતિહાસ આપણે થોડો જોઈ લઈએ લંડનમાં આયરિશ પરિવારમાં થયો હતો તો પહેલો જ પ્રશ્ન અહીંયાથી બની શકે કે એની બેસન્ટ કયા દેશના વતની હતા તો બ્રિટનના વતની હતા લંડનમાં એમનો જન્મ થયો હતો 1889માં થિયોસોફિકલ સોસાયટીમાં એ જોડાણા થિયોસોફિકલ સોસાયટી વિશે પણ આપણે વાત કરીશું આયર્લેન્ડની પદ્ધતિ ઉપર ભારતમાં એમણે હોમરૂલ આંદોલન ચાલુ કર્યું જો હોમરૂલ આંદોલન 1916માં ચાલુ થયું એ કઈ દેશની પદ્ધતિ ઉપર ચાલુ થયું એવું પૂછાય અથવા હોમરૂલ વિશે કોઈ પણ વાત પૂછાય તો આયર્લેન્ડ તમારે યાદ રાખવાનું છે અને આની હજી વધારે તમારે ડિટેલ જોતી હોય તો મારો એક ઇતિહાસનો લેક્ચર છે હોમરૂલ આંદોલન એની બેસન્ટ અને એવા આવો મેં એક ઇતિહાસનો ટોપિક સાથે લેક્ચર બનાવ્યો છે એ નીચે તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જોશો તો ત્યાંથી તમને લિંક મળી જશે પછી આ એની બેસન્ટ છે થિયોસોફિકલ સોસાયટી સાથે જોડાયેલા હતા તો એની પણ આપણે થોડી ઘણી વાત કરી લઈએ થિયોસોફિકલ સોસાયટી વિશે કારણ કે એમાંથી પણ ઇતિહાસને લગતો કોઈ પ્રશ્ન પૂછાય તો આપણને પણ આવડી જાય બરાબર તો મેડમ બ્લાવેટસ્કી અને કર્નલ HS આલ્કોટ આ બે વ્યક્તિ એ થિયોસોફિકલ સોસાયટીની સ્થાપના કરી જો નામ થોડા અઘરા છે તમારે યાદ રાખવાની કોશિશ કરવાની છે મેડમ બ્લાવેટસ્કી અને HS આલ્કોટ આલ્કોટ છે કર્નલ હતા અને આમ જે થિયોસોફિકલ સોસાયટીની સ્થાપના થઈ એ 1875માં ન્યુયોર્કમાં થઈ હતી ખાસ યાદ રાખવાનું છે 1875નું વર્ષ ન્યુયોર્ક શહેર ન્યુયોર્ક એટલે કે USA તો એવું પણ પૂછાય કે થિયોસોફિકલ સોસાયટીની સ્થાપના નીચેનામાંથી કઈ જગ્યાએ થઈ હતી તો ન્યુયોર્કમાં USAમાં થઈ હતી 1875ની સાલમાં બે વ્યક્તિ એમની સ્થાપના કરી આ બંને નામ તમારે યાદ રાખવાના છે પછી એમનું થોડું આપણે બેઝિક જોઈ લઈએ કે થિયોસોફિકલ સોસાયટી હતી એનું શું કામકાજ હતું તો થિયોસોફિકલ સોસાયટી છે ધર્મને લગતું એક સંગઠન હતું એટલે એક પ્રાચીન ધર્મનું પુનરુત્થાન કરવા માટે આ એક સંગઠન રચાયું હતું તો એમાં થિયો એટલે ઈશ્વર અને સોફિયા એટલે જ્ઞાન થિયોસોફિકલ જો આનું બે તમે સંધિ જુદી પાડશો તો થિયોસોફિકલ તો થિયો એટલે ઈશ્વર અને સોફિયા એટલે જ્ઞાન આવો આનું થાય તો ઈશ્વર ઉપર જ્ઞાન મેળવવા માટેનું એક સંગઠન અને પ્રાચીન ધર્મનું પુનરુત્થાન કરવા માટે રચાયેલું એક સંગઠન એ હતું થિયોસોફિકલ સોસાયટી આનો પણ મેં લેક્ચરમાં વાત કરેલી છે ઇતિહાસના લેક્ચરમાં તમે વધારે ત્યાંથી જોઈ શકો છો પછી 1907માં એની બેસન્ટ છે એ આ થિયોસોફિકલ સોસાયટીના પ્રમુખ અધ્યક્ષ બને છે ભારતમાં અને 1916માં ચેન્નઈમાં હોમરૂલ લિંગની સ્થાપના કરે છે અને સ્વાતંત્ર્ય સંગ્રામમાં પોતે પોતાનું યોગદાન આપે છે તો આ રીતના આપણે એની બેસન્ટ વિશે પણ આજના ઇતિહાસમાં વાત કરી લીધી આના ઉપરથી એકાદો પ્રશ્ન ઇતિહાસને લગતો પૂછાય તો તમને આવડી જશે વાંધો આવશે નહીં વિદ્યાર્થી મિત્રો બીજા એક ખૂબ મોટા ગજાના ડોક્ટર જેનું ગૂગલે પણ ડૂડલ બનાવ્યું છે તમે આજના દિવસમાં ગૂગલ ઉપર સર્ચ કરશો તો એક તમને ફોટો દેખાશે એક ડોક્ટરનો ફોટો છે આપણા ઇન્ડિયન છે એનું બહુ મોટું જીવન આપણે કહી શકીએ પ્રેરણાદાયી જીવન એનું નામ છે ગોવિંદપ્પા વેંકટ સ્વામી તો એમનો જન્મ ક્યાં થયો એ આપણે થોડુંક જીકે રિલેટેડ જોઈ લઈએ તમિલનાડુમાં એમનો જન્મ થયો હતો 1 ઓક્ટોબર 1918 ડૉક્ટર ગોવિંદપ્પા વેંકટ સ્વામીનો જન્મ તમિલનાડુમાં થયો હતો અને 7 જુલાઈ 2006માં એનું મૃત્યુ થઈ ગયું પણ એ માણસનું મૃત્યુ થયું એ પહેલાં એ અમર થઈ ગયું એવું કહી શકે કારણ કે એણે એટલા બધા આંખના માટે કામ કર્યું છે આખા ઇન્ડિયામાં સૌથી મોટા ગજાના ડૉક્ટર કહી શકે આખું એમ તમે જોશો તો આજે ગૂગલે પણ એમનું ડૂડલ બનાવ્યું છે એ કઈ ફિલ્ડ સાથે સંકળાયતા એ આપણે થોડું જીકે લઈ લઈએ તો એ બેઝિકલી ઓપ્થોમોલોજીસ્ટ હતા ઓપ્થોમોલોજીસ્ટ એટલે આંખની સર્જરી કરનાર આંખના
રોગ સાથે સંકળાયેલા ડોક્ટર હોય એને ઓપ્થોમોલોજીસ્ટ કહેવાય. એક દિવસના અંદાજે 100 થી વધારે મોતિયાના ઓપરેશન એક દિવસમાં કરી કાઢતા હતા. એક ડોક્ટર એક દિવસમાં વધીને 8-10 ઓપરેશન કરતા હોય, પણ આમાં એટલી કેપેસિટી હતી ગોવિંદપ્પા વેંકટ સ્વામી કે 100 થી વધારે આંખના રોજના ઓપરેશન કરતા હતા. અને એમણે એક હોસ્પિટલની સ્થાપના કરી, અરવિંદ આઈ હોસ્પિટલ. અરવિંદ આઈ હોસ્પિટલની સ્થાપના કરી અને 5 થી 7 જેટલા હોસ્પિટલ છે એની પેરેન્ટ બ્રાન્ચમાં, 2500 બેડની અત્યારે હોસ્પિટલ છે હાલમાં. અને સાઉથ ઇન્ડિયામાં દર વર્ષે 2 લાખથી વધારે આંખની સર્જરી થાય છે અને એમાં પણ 70% દર્દીની કોઈ ફી લેવામાં આવતી નથી, ટોટલી ફ્રી ઓફ કોસ્ટ કરી દે છે. ટ્રસ્ટના કામકાજ ઉપર આખી અરવિંદ આઈ હોસ્પિટલ કામ કરે છે. ઘણી બધી સાઉથ ઇન્ડિયામાં એની બ્રાન્ચ છે અને 2 લાખથી વધારે આંખના મોતિયાના ઓપરેશન, આંખની સર્જરી ત્યાં 70% દર્દીઓને ફ્રી ઓફ કોસ્ટ કરે છે. એટલે આ જે ગોવિંદપ્પા વેંકટ સ્વામી છે એમને 1973 વર્ષ પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો. જો ઘણા વર્ષો પહેલા જે ફેમસ થઈ ગયા હતા, 1973 એટલે આજથી ઘણા બધા વર્ષો પહેલા એ એટલા બધા ડોક્ટર ફેમસ હતા કે એમને પદ્મશ્રીનો એવોર્ડ મળેલો અને 2006 એનું મૃત્યુ થયું. તો આના ઉપરથી કોઈ પણ પ્રશ્ન પૂછાય, કારણ કે આને ગૂગલે પણ ડૂડલ બનાવ્યું છે, તો થોડુંક બહુ મોટી પર્સનાલિટી છે એટલે આપણે થોડી એની જાણકારી હોવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછીની અગત્યની આજના કરંટની ઇવેન્ટ છે એ પણ આપણે ચર્ચા કરીએ. એમાં છે દીપિકા કુમારી. તો પહેલો આપણને પ્રશ્ન એક્ઝામમાં પૂછાવાની સંભાવના કે કઈ રમત સાથે સંકળાયેલા છે, તો દીપિકા કુમારી છે. તમારે ખાસ યાદ રાખવાનું કે તીરંદાજી રમત સાથે સંકળાયેલા છે. વર્લ્ડ કપ ફાઇનલમાં અત્યારે તુર્કીમાં ચાલે છે, ત્યાં એમણે બ્રોન્ઝ મેડલ જીતો. તો બીજી વાત આપણે આ યાદ રાખવાની છે કે વર્લ્ડ કપ ફાઇનલ જે તીરંદાજીનું અત્યારે ચાલે છે કયા દેશમાં ચાલે છે, તો તુર્કીમાં ચાલુ છે અત્યારે, તુર્કી. અને એમાં એમણે બ્રોન્ઝ મેડલ જીતેલો છે. તો આના ઉપરથી 3-4 પ્રશ્ન બની શકે કે દીપિકા કુમારી કઈ રમત સાથે તીરંદાજી, વર્લ્ડ કપ ફાઇનલ કયા દેશમાં ચાલે છે તીરંદાજીનો, તુર્કીમાં, અને કયો મેડલ દીપિકા કુમારીએ જીતો, તો બ્રોન્ઝ મેડલ. બરાબર, આ તમારે આઈએમપી યાદ રાખવાનું. ત્યાર પછી આઈસીસી વન ડે રેન્કિંગ કાલે આઈસીસી એ જાહેર કર્યું છે ક્રિકેટમાં. તો એમાં ટોપ 5 બેટ્સમેન અને ટોપ 5 બોલરો, એમાં જે ભારતીય છે એ આપણા માટે અગત્યના છે, બાકી અધર કન્ટ્રીના હોય એટલા ઇમ્પોર્ટન્ટ નથી. પણ એવો પ્રશ્ન બની શકે કે ટોપ 5 રેન્કિંગમાં નીચેનમાંથી કયો ભારતીય બોલર છે આઈસીસી રેન્કિંગમાં, તો આપણે એ પણ સાથે સાથે જોઈ લઈએ. તો ભારતીય ટોપ 5 બેટ્સમેન આપણે જોઈએ તો પહેલા નંબર ઉપર છે આપણા કોહલી, મિસ્ટર કોહલી છે, વિરાટ કોહલી. બીજા નંબર ઉપર રોહિત શર્મા છે અને 5મા નંબર ઉપર ટોપ 5માં શિખર ધવન છે. 3-3 બેટ્સમેન છે અને દરેક ઇનિંગ જીતવામાં ખૂબ અગત્યનો ફાળો આપે છે. પણ વિરાટ કોહલી હમણાં વેસ્ટ ઇન્ડિઝમાં એડ થવાના છે આવનારા દિવસોમાં, અત્યારે તો આરામ ઉપર હતા. પછી ટોપ 5 બોલર વિશે કોઈ પણ પ્રશ્ન પૂછાય તો પહેલા નંબર ઉપર છે એ પણ આપણા ભારતીય છે, જસ્મિત બુમરાહ. અને 3જા નંબર ઉપર છે કુલદીપ યાદવ, એ પણ આપણા ઇન્ડિયન છે. તો આ રીતના ઇન્ડિયન જે છે એની માહિતી આપણે પાસે હોવી જોઈએ, એટલે એક્ઝામમાં પૂછાય તો આપણને પ્રોબ્લેમ થાય નહીં. ત્યાર પછી જાપાન, તમે સૌ જાણો છો એશિયામાં સૌથી વિકસિત કન્ટ્રી આપણે કહી શકીએ, સૌથી સારો વિકાસ કરતો હોય એવું કોઈ દેશ હોય તો એ છે જાપાન. ત્યાં ટ્રામી નામનું વાવાઝોડું આવ્યું છે. તો આ વાવાઝોડાનું નામ તમારે યાદ રાખવાનું, આવનારી એક્ઝામમાં પૂછાય જાય કે જાપાનમાં નીચેનામાંથી કયા નામનું વાવાઝોડું ત્રાટક્યું, તો ટ્રામી નામનું ઓકિનાવા એમનું જે શહેર છે ત્યાં આવડા વાવાઝોડે આંતક મચાવ્યો છે. તો આ પણ આપણે થોડું લાઇમલાઇટમાં છે તો આપણે ધ્યાનમાં રાખવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા વિદ્યાર્થીઓની કમેન્ટ આવી હતી કે આ લેક્ચર ક્યાંથી મળશે. તો એશિયન ગેમ્સ અને એવા કાલના આપણા જે એક્ઝામમાં પ્રશ્ન પૂછાણા, કાલે રવિવારની એક્ઝામ હતી, તો એના રિલેટેડ ઘણા 2-3-4 કમેન્ટ આવી હતી કે આ લેક્ચર ક્યાંથી મળશે. તો એ પણ તમે સાથે ધ્યાન રાખો કે જો આપણું જે એજ્યુસફરની ચેનલ છે એના ઉપર જ અહીંયા એક પ્લેલિસ્ટ આપ્યું છે. પ્લેલિસ્ટમાં અલગ અલગ સબ્જેક્ટ છે, ભૂગોળ છે, જીકેના વિડીયો છે, બંધારણના બધા વિડીયો છે, ઇતિહાસના વિડીયો છે, રિઝનિંગ, મેથ્સ, ગુજરાતી વ્યાકરણ, ઇંગ્લિશ ગ્રામર, જિલ્લા આવી રહ્યા છે, કાયદાનું આઈપીસી અત્યારે લગભગ મોટાભાગનું કમ્પ્લીટ થયું છે, બીજું અપડેટ થશે, કરંટ અફેર્સનું રોજ આપણે શીખીએ છીએ, આજનો લેક્ચર પણ તમે કરંટ અફેર્સમાં જ જોવો છો. આ રીતના અલગ અલગ બધા સબ્જેક્ટ પ્લેલિસ્ટમાં પણ છે. સાથે નીચે તમે યુટ્યુબમાં જો તમે કોઈ પણ લેક્ચર ચાલુ હોય તો નીચે ક્લિક કરશો, એક આવું એક નિશાની આવશે, એક આવો સિમ્બોલ આવશે નીચે લેક્ચરની સાઈડમાં, તો આ સિમ્બોલ ઉપર તમે ક્લિક કરશો એટલે નીચે એક આખું બોક્સ ખુલશે અને એ બોક્સમાં તમને અલગ અલગ બધા લેક્ચરની લિંક આપેલી છે, ડિસ્ક્રિપ્શન બોક્સ કહેવાય એને, અને એમાં અલગ અલગ લેક્ચરની લિંક છે. ત્યાંથી પણ ડાયરેક્ટ તમે પ્લેલિસ્ટમાં જઈ શકશો અને અલગ અલગ લેક્ચરનો ફ્રી ઓફ કોસ્ટ અભ્યાસ કરી શકશો. આ એક ધ્યાન રાખો. બીજું કે આપણી એજ્યુસફરની એક ચેનલ છે ટેલિગ્રામમાં, તો ટેલિગ્રામની જે ચેનલ છે એની પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, ત્યાં એના ઉપર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ તમે ટેલિગ્રામ ઉપર જઈ શકશો. ત્યાં આપણે આવનારી બધી ભરતી, જીકે ને લગતી બધી માહિતી ને એ બધી અપલોડ કરીએ છીએ. આપણી એપ્લિકેશનમાં પણ અપલોડ થાય છે, સાથે સાથે ટેલિગ્રામમાં પણ તમે જોતા રહેજો, તો કોઈ પણ વિડીયો નવો આવે તો તમને ત્યાં તરત મેસેજ મળી જાય અને કોઈ પણ નવા મેસેજ હોય
ભરતીને લગતા કોઈ પ્રવેશ પત્ર ડાઉનલોડ થવાનું હોય, કોઈ કોલ લેટર, કોઈ રિઝલ્ટ, તો એમાં તમને મળતું રહેશે. વિડીયોમાં તો આપણે બધું સંભવ નથી, પણ ત્યાં તમને માહિતી મળતી રહેશે. તો મિત્રો, આ રીતના લેક્ચર તમને ખૂબ મજા આવી હશે આજનો લેક્ચર, તો જરૂરથી લાઈક કરો, તમારા બધા વિદ્યાર્થીઓ સાથે શેર કરો, અને નીચે કમેન્ટ બોક્સ છે એમાં કમેન્ટ આપવાનું ભૂલવાનું નથી. મિત્રો, આ લેક્ચર જોવા બદલ આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ. કાલે મળીશું. જય હિન્દ, જય ભારત.